પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યપ્રધાન પદેથી આપ્યું રાજીનામું. રાજ્યપાલને સોંપ્યું રાજીનામું. કેપ્ટન અમરિંદરસિંહ સહિત તમામ કેબિનેટ પ્રધાનોએ પણ આપ્યા રાજીનામા. રાજીનામા બાદ કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું, મેં કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરીને રાજીનામાની કરી હતી જાણ. બે મહિનામાં ત્રીજી વાર પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોની દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી. મારા પરનો વિશ્વાસ ડગ્યો છે. હવે કોંગ્રેસને જેના પર વિશ્વાસ હોય તેને મુખ્યપ્રધાન બનાવી શકે છે તેવું નિવેદન. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઉથલપાથલ. ભાજપમાંથી રાજીનામું આપનારા પૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ જોડાયા ટીએમસીમાં. સુપ્રિયોએ અભિષેક બેનર્જીની હાજરીમાં ધારણ કર્યો ટીએમસીનો ખેસ. ભાજપે કેન્દ્રીય પ્રધાન પદેથી હટાવતા બાબુલ સુપ્રિયોએ આપ્યું હતું રાજીનામું. ટીએમસીમાં જોડાયા બાદ બાબુલ સુપ્રિયોનું નિવેદન, કહું પોતાનો નિર્ણય બદલીને ખુશ છે. મારે કામ કરવું છે. મને હવે ટીએમસીમાં કામ કરવાની તક મળી છે. દીદી અને અભિષેકે મને કામ કરવાની સારી તક આપી હોવાનું પણ કહું. ટીએમસી સુપ્રિયોને મોકલી શકે છે રાજ્યસભા. બાબુલ સુપ્રિયોના ટીએમસીમાં જોડાયા બાદ ટીએમસી નેતા કુનાલ ઘોષે કહ્યું કે અનેક નેતાઓ હજુ પણ ટીએમસીમાં સામેલ થવા માંગે છે. ભાજપમાં તેમને કામ કરવાનો અસંતોષ છે એટલે અનેક નેતાઓ આવનારા સમયમાં ટીએમસીમાં જોડાઈ શકે છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને બદલવા મુદ્દે શિવસેનાનો પ્રહાર. કહ્યું, જેપી નડ્ડાને ભાજપ અધ્યક્ષ બનાવ્યા બાદથી પાર્ટીમાં સતત ફેરફાર થઈ રહ્યા છે, જે સિલસિલો હજુ રોકાયો નથી. સાથે વડાપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું, મોદી હૈ તો મુમકિન હૈ. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી સમારોહ માટે વડાપ્રધાન મોદીને અપાયું આમંત્રણ. શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000મી જયંતિનો કાર્યક્રમ. વડાપ્રધાન મોદીને ચિન્ના જીયર સ્વામીએ આપ્યું આમંત્રણ. હૈદરાબાદ પાસે શમશાબાદમાં પ્રતિમાના અભિષેક સાથે યોજાશે કાર્યક્રમ. 1000મો વાર્ષિક સમારોહ 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી યોજાશે. શમશાબાદના મુચિંતલમાં 200 એકરની જગ્યા પર ભવ્ય કાર્યક્રમનું આયોજન. વડાપ્રધાન મોદીએ ગોવામાં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ. વડાપ્રધાને કહ્યું, તેમના જન્મદિવસને દેશવાસીઓએ ખાસ બનાવ્યો. દેશભરમાં રેકોર્ડ બ્રેક રસીકરણ થયું. જન્મદિવસ તો આવશે અને જશે, પરંતુ ગઈકાલનો દિવસ ખાસ હોવાનું પણ વડાપ્રધાને નોંધ્યું. વડાપ્રધાને કહ્યું, ભારતે વેક્સિન અભિયાનમાં ટુરિઝમ સેક્ટર સાથે જોડાયેલા રાજ્યોને વધુ પ્રાથમિકતા આપી. આપણા ટુરિઝમ ડેસ્ટિનેશન જલ્દી ખુલે તે જરૂરી હતું. વિદેશી પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક પગલાં ભરાઈ રહ્યા હોવાનું વડાપ્રધાને કહ્યું. ભારતમાં આવતા 5 લાખ પ્રવાસીઓને મફતમાં વિઝા આપવાનો નિર્ણય લેવાયોનું પણ તેમણે જણાવ્યું. વેક્સિનેશન મહાઅભિયાનમાં ગુજરાતની અભૂતપૂર્વ સિદ્ધિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તારીખ 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં 23,68,000 લોકોનું વેક્સિનેશન. રાજ્યમાં અત્યાર સુધી 5,59,00,000 વેક્સિનેશન ડોઝ અપાયા. મહાઅભિયાનને સફળ બનાવનાર આરોગ્ય કર્મીઓ મુખ્યપ્રધાને પાઠવ્યા અભિનંદન. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ. કહ્યું, કેટલાક લોકોને વેક્સિનેશનનો રેકોર્ડ જોઈને તાવ આવ્યો. ખાસ કરીને એક પાર્ટી આ તાવથી વધુ પીડાઈ છે. આપણા વૈજ્ઞાનિકોએ કોરોનાની વેક્સિન શોધી કાઢી છે, પરંતુ આ રાજકીય તાવની સારવાર ક્યાંથી મેળવવી તેવો કટાક્ષ પણ કર્યો. દેશભરમાં ચોમાસું સક્રિય. બંગાળની ખાડીના સમુદ્ર તટ પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ. ઉત્તર તો અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, જેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટનો આજી એક ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક. જળ સપાટી 29 ફૂટ સુધી પહોંચતા ડેમ ઓવરફ્લો થયો. જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની પુષ્કળ આવક. જિલ્લામાં જળ સંકટની સ્થિતિ ટળી. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે બફારા બાદ જામ સલાયામાં વરસાદને કારણે લોકોને મળી રાહત. જામ ખંભાળિયા પંથકમાં નોંધાયો 108% વરસાદ, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો 105% વરસાદ. સાબરકાંઠાના વિજયનગરમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વિજયનગરના અંદ્રોખા, ઉમિયાનગર, આંતરસુબા આશ્રમ, પોળો ફોરેસ્ટ, ખેડાસણ,
અને કઠવા વડી વિસ્તારમાં વરસાદ બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદને પગલે ખેડૂતોને રાહત પાટણના સાંતલપુર અને વારાહીમાં વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક રસ્તા પર ભરાયા પાણી પાટણ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ પાટણ શહેરમાં 1.5 કલાકમાં 1.5 ઇંચ વરસાદ જિલ્લાના સાંતલપુર વારાહી રાધનપુર શંખેશ્વર સિદ્ધપુરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો શહેરી વિસ્તારોમાં રસ્તામાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અંજારમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો અંજારની આસપાસના ભીમાસર સહિતના ગામોમાં વરસાદનું જોર વધુ રહેતા ચારે બાજુ પાણી તો કચ્છના નલિયામાં વરસાદનું આગમન અંજાર બાદ નલિયામાં પણ ધોધમાર વરસાદ મુખ્ય બજારોમાં ભરાયા પાણી નલિયામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 130 તાલુકામાં વરસાદ અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 24 ઇંચથી વધુ વરસાદ વરસ્યો રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 73.67% વરસ્યો વરસાદ રાજકોટના ધોરાજીની કોંગ્રેસ શાસિત પાલિકા સામે શહેર ભાજપ મહામંત્રીએ કર્યા આક્ષેપ ધોરાજીમાં ભૂગર્ભ ગટર અને વોકળા સાફ કરવાની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો કર્યો આક્ષેપ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો 24 કલાકમાં જળ સ્તર 25 સેન્ટીમીટર વધ્યું ઉપરવાસમાંથી 35,753 ક્યુસેક પાણીની આવક 60% ભરાયો નર્મદા ડેમ રાજ્યના નવા પ્રધાનોએ વિજય મુહૂર્તમાં સંભાળ્યો ચાર્જ પૂર્વ પ્રધાનોનું મેળવું માર્ગદર્શન તો પોતપોતાના વિભાગમાં શરૂ કરી જુસ્સા સાથે કામગીરી ગાંધીનગર સ્થિત ઓફિસમાં જીતુ વાઘાણીએ શિક્ષણ પ્રધાન તરીકે સંભાળ્યો ચાર્જ જીતુ વાઘાણીએ ઓફિસમાં કરી પૂજા આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહે શિક્ષણ માટે કરેલા સારા નિર્ણયોને આગળ ધપાવવાની વાત વાઘાણીએ કરી શિક્ષણ મંત્રીનો ચાર્જ સંભાળતા જીતુ વાઘાણી એક્શનમાં અધિકારીઓ સાથે 2 કલાક બેઠક બાદ ગ્રાન્ટ માટે લેવાયો નિર્ણય 23,77,00,000ની માતબર રકમની ગ્રાન્ટ વિવિધ યોજનામાં ફાળવાશે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન તરીકે કીર્તિસિંહ વાઘેલાએ કાર્યભાર સંભાળ્યો કહ્યું રાજ્યમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા જોકે ખાનગી શાળાઓની ફી માફીના પ્રશ્ને કીર્તિસિંહ વાઘેલાએ જાળવ્યું મૌન મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી નિર્ણય જાહેર કરાશે તેમ પણ કહ્યું ગૃહરાજ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળતા જ હર્ષ સંઘવીએ કહ્યું આ હોદ્દો નહીં જવાબદારી છે આગામી દિવસોમાં કરશે જિલ્લાઓમાં પ્રવાસ નવા ગૃહરાજ્ય પ્રધાને ચાર્જ સંભાળતા પહેલા પરિવાર સાથે કરી ભગવાનની પૂજા અર્ચના ઋષિકેશ પટેલે રાજ્યના આરોગ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો કાર્યભાર સંભાળતાની સાથે જ ઋષિકેશ પટેલે કહ્યું કે નીતિન પટેલની આગેવાનીમાં આરોગ્યને લઈને સારું કામ થયું છે અને આ કામોને આગળ વધારવામાં આવશે રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથારે ચાર્જ સંભાળ્યો આરોગ્ય પ્રધાને આદિવાસી વિસ્તારમાં વેક્સિનેશનને પહેલી પ્રાથમિકતા આપવા જણાવ્યું કોરોનાની ત્રીજી વેવને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની માહિતી આપી રોગચાળાને કાબૂમાં લાવવા અધિકારીઓ અને સચિવોને આપી સૂચના પ્રધાન પદ સંભાળતા જ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ એક્શન મોડમાં સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાની અંગે સાંજે મુખ્ય પ્રધાન સાથે કૃષિ વિભાગની બેઠક સહકાર અને કુટીર ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલે કાર્યભાર સંભાળ્યો કાર્યભાર સંભાળતા જ તેમના વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગની વિવિધ કામગીરી અને યોજનાઓ વિશે માહિતી મેળવી શ્રમ રોજગાર અને પંચાયત રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મિર્જાએ ગાંધીનગર ખાતે તેમનો ચાર્જ સંભાળ્યો કહ્યું રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર ગાંધીનગરમાં પ્રધાન વિનોદ મોરડિયાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના પદ પર ચાર્જ સંભાળ્યો વિનોદ મોરડિયાએ પૂજા અર્ચના કરી ચાર્જ સંભાળ્યો આ દરમિયાન તેમણે કહ્યું મધ્યમ વર્ગના લોકોનું